Good morning friends. आज है lesson number 6. सामग्री तो समाज की है. सरस बाजार में एक प्रसंग था आज. अपना लेखक विकास शर्मा जे मित्र जर्मनी की घटना है. ते वो एक एम कहवाय के इंडस्ट्रियल साथे जोड़ायला है, बिजनेस साथे जोड़ायला है. अवारनवार तेमने जर्मनी जवू पड़तुं हतुं. तो आए भी जर्मनी की घटना है कि साधन सामग्री जे कहीं छे ए साधन सामग्री तो समाज ने जी छे. आपणे गमे एटलुं कमाईए छे, रहीए छे, एनी खरीदी करीए छे, पण कोई पण वस्तु जे छे एनो बगाड करवानो आपणने कोई ज हक नथी. अहींया खरेखर आपणो भारत देशनी अंदर मित्रो वात करतुं घणा बधा लोको જે બિચારા પોતાની ગરીબીની અંદર પોતાએ ભૂખ્યા પીડાય છે, લોકોને એક ટંકનું જમવાનું મળતું નથી. આ જે પાઠ વિકાસ શર્મા દ્વારા એક પ્રસંગ ઘટના લેવામાં આવી છે અને જે આ ભૂમિપુત્રમાંથી પાઠ લેવામાં આવ્યો છે અને આ પાઠની અંદર આપણા વિકાસ શર્માએ જણાવ્યા છે કે આપણા ભારત દેશની અંદર કોઈ પણ હોટલની અંદર આપણે કોઈ યુવાન પુરુષ કે કોઈ યુવાન યુવતી સાથે લઈને જાય છે ત્યારે આજુબાજુના માણસોને આપણે આંજી નાખી એટલે આપણે એક પર્સનાલિટી સૂપ મગાવશું, પાપડ મગાવશું, છાસ મગાવશું, મંચુરિયન મગાવશું અને પછી ખાવાની શરૂઆત કરશું અને એમાં મિત્રો 50% બગાડ આપણે કરીએ છીએ અને બગાડ કરીને નીકળી જઈએ. આજુબાજુના લોકોમાં આપણી પર્સનાલિટી પડે કે કેવું ખાધું, કેવું ખવડાયું, બધું ખાધું પણ થોડું થોડું. ભારતની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગમે ત્યાં જમણવાર હોય તો ખરેખર 2-3 ટાઈપના સૂપ હોય છે. તો એ સૂપને આપણે ચાકીએ છીએ, આખો વાટકો લઈએ, 2 ચમચી નાખે મજા ના થાય, પાછું પીટ મંચુરિયન ખાઈએ છીએ મજા ના હોય, ફેંકી દઈએ છીએ. આગળ પાછો પીઝા ઢોસો છે એ ટેસ્ટ કરીએ છીએ, મજા ના હોય, ફેંકી દઈએ છીએ. પાણી પૂરી આગળ છે એને ટેસ્ટ કરીએ છીએ, 1-2 કરીએ છીએ, નથી મજા આવતી, ફેંકી દઈએ છીએ. ખરેખર અનાજનો બગાડ ન કરો એ આ પાઠની અંદર વિકાસ શર્મા દ્વારા જણાવે છે. વિકાસ શર્માને એક એવો એક્સપિરિયન્સ થયો છે, અનુભવ થયો છે. એ એકવાર પોતાના દોસ્તો વારંવાર કહેતા હતા કે ભાઈ તું જર્મની આવ એટલે અમને કહેજે, મળજે. એમના જે મિત્રો છે એ જર્મનીની અંદર રહ્યા છે અને જર્મની એટલે મિત્રો ટેકનોલોજીની દ્રષ્ટિએ બેસ્ટ દેશ અને સુપર વન કન્ટ્રી છે અને ત્યાં છે એ ખરેખર ખૂબ જ એજ્યુકેશન સારું છે, ટેકનોલોજી સારી છે, સમજુ માણસો છે. ત્યાંના લોકો આપણે એમ કહેવાય છે કે વિદેશવાળા કેવું વૈભવી જીવન જીવતા હશે, કેવી મોજ મજા કરતા હશે, કેવું ખાતા હશે, કેવું પીતા હશે, વાહ લાઈફ તો બાકી વિદેશવાળાને બહુ મજા. પણ ખરેખર ત્યાં જર્મનીની અંદર કોઈ પણ હોટેલની અંદર તમે જાઓ અને એ થાળીમાં તમે એટલું જૂઠું છોડી ના આવો તો તમને દંડ પાત્ર છે. સાધન સામગ્રી 500% તમારો છે પણ કોઈ પણ વસ્તુનો બગાડ કરવો એ તમને કોઈ જ હક નથી. ઘટના મિત્રો એવી બને છે કે પોતાના મિત્રો સાથે જર્મનીની એક હોટલમાં આપણા લેખક શ્રી વિકાસ શર્મા જાય છે. ખૂબ જ બધી ભૂખ લાગેલી હોય છે, હોટલમાં ઓર્ડર આવે છે, ગળતી ન હોવાને કારણે ફટાફટ હોટલમાં બધી વસ્તુઓ આવી જાય છે, ફટાફટ અમે જમવા માંડીએ છીએ. પણ ઘણી બધી મારા દોસ્તો હું પહેલી વાર એમ કહેવાય કે એમને મળવા ગયો હતો એટલે ઘણી બધી વસ્તુઓ છે એ મગાવી કે આપણે જે ખૂટવાડી ન શકે. બાજુમાં જ અમારી બાજુમાં જ એક કપલ બેઠું, યુવાન કપલ હતું, પણ એ એમ કહેવાય કે એટલું બધું આપણને કંજૂસ લાગ્યું ને અમને કે હારું થોડું થોડું થાળીમાં મગાવ્યું. એટલે અમે એવો વિચાર કરો કે અરે કોઈ આપણે ભારતમાં તો કોઈ હારી છોકરીને જમવા લઈ જઈએ, આપણે પ્રિયા છે ને કે આપણે વાઈફ, તો આપણે લોકો આંજી જાય, લોકો દેખતા રહી જાય એવી વસ્તુઓ મગાવીએ છીએ અને હારું આ છોકરો કંજૂસ લાગે છે તે મગાવતું નથી. અને બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી પણ હતી, એને પણ જેટલું જોઈતું હતું એટલું મગાવતા હતા અને અમે તો મોસ્ટલી ખાધું અને ન ખોટ્યું એટલું છોડીને હાલતા ગયા. ત્યાં પેલી એક જે સ્ત્રી છે એ અમારો સામે જોઈ રહી, એને હોટલના મેનેજરને કમ્પ્લેન કરી
અને તરત જ ત્યાં સોશિયલ સિક્યુરિટી વાળા આવી ગયા અને અમને કીધું અને અમને બધાને 50 યુરો નો દંડ મળ્યો. કેટલાનો? 15 યુરો. 15 યુરો નો દંડ મળ્યો ત્યારે અમને કીધું કે પેલી સ્ત્રીને કોઈ આને શું થાય છે, પૈસા અમારા છે, હે અમે ખરીદ્યું છે, પૈસા પૂરા ચૂકવા છે. ત્યારે પેલા અધિકારી કડકાઈથી એમના મિત્રોને સમજાવ્યું કે ભાઈ સાધન સામગ્રી તો સમાજની છે પણ તેનો બગાડ કરવાનો તમને કોઈ હક નથી. આ જે તમે અનાજનો બગાડ કર્યો છે એ અમારા દેશની અંદર વેલિડ નથી, હે અમારા દેશની અંદર આ યોગ્ય નથી. બરાબર, તમારી પાસે પૈસો પ્રોપર્ટી બધું છે પણ આ દેશના ખેડૂતો રહ્યા છે, આ દેશ મન ક્યાં કોણ પકવે છે. એટલે મિત્રો, આ પાઠ દ્વારા આપણે પણ શીખવું જોઈએ. ઘણીવાર આપણા મા બાપ, આપણો પરિવાર આપણને સલાહ આપતા હોય છે કે બેટા જોઈતું એટલું લેજો, અનાજનો બગાડ ન કરો. ઘણી જગ્યાએ આપણે ખૂબ જ આખો વાટકો ભરી લઈએ પછી ફૂટે નહીં, એટલે જોતું કોઈ ખાઈ પણ ન શકે અને આપણે નથી. તો મિત્રો, ક્યારેક ક્યારેક પાઠ ખાલી ભણવા માટે નથી, જે કંઈ પાઠ આપણને આવે છે ક્યારેક સંસ્કાર રૂપે છે, ક્યારેક આપણા એજ્યુકેશન રૂપે છે, તો ક્યારેક આપણા જીવનની અંદર સારી એવી શીખ આપી જાય છે. અને મિત્રો, આ જે પાઠ છે વિકાસ શર્મા રચિત, એ આપણને એવી શીખ આપે છે કે ક્યારે પણ ગમ્યા જાઓ, જે વસ્તુ આપણને નથી ભાવતી તો એ ટેસ્ટ કરવા પણ બીજા પાસેથી લઈ લેવું, બાકી આપણે ટેસ્ટ કરીને એને ફેંકી દેવું, એ પણ એક અનાજનો બગાડ છે. ભારતની અંદર મોટા મોટા ફંક્શનોની અંદર, લગ્ન પ્રસંગોની અંદર, બર્થડે પાર્ટીની અંદર આપ જોઈ શકો છો કે ખૂબ જ અનાજનો બગાડ થાય છે. અને ઘણા બધા લોકો મિત્રો, ભારતમાં તો બહુ ભિખારી અને બહુ ગરીબોની સંખ્યા છે કે ઘણા બધા લોકો બિચારા અનાજ વગર કર પડે છે. મને યાદ આવે કે એક દેશ એવો છે જે માટીને શેકીને ખાય છે. તમે યુટ્યુબની અંદર સર્ચ મારી શકો છો કે જ્યાં ખાવા માટે ધાન નથી, અનાજ નથી, જે લોકોના દેશના લોકો છે માટીને શેકીને ખાય છે. આનો વિડીયો પણ છે, જ્યારે તમે ઓફલાઈન શિક્ષણ ચાલુ કરશે ત્યારે હું તમને ચોક્કસ મિત્રો બતાવીશ. જેમ અમૂલ દૂધની ડેરીનો બતાવ્યો હતો એમ એ જ રીતે એક દેશ છે કે જ્યાં બિચારા હાવ દુબળા પગના માણસો છે કે જેમને ખાવા માટે ક્યારે રોટલો કે રોટલી કે ફ્રૂટ શું કહેવાય, શાક શું કહેવાય, સબ્જી શું છે એની અમને ખબર જ નથી. તો મિત્રો, કદાચ આપણા ઘરની અંદર આજુબાજુમાં રહેતા કોઈ ગરીબ હોય, કોઈ માંગણ હોય, આપણા આંગણે આવ્યું હોય, તો ખરેખર આપણે ફેંકી દેવા કરતાં કોઈ વ્યક્તિના પેટમાં જઈને એ બહુ સારી વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ વ્યક્તિનું હોય, તો મિત્રો આપણે અનાજનો બગાડ ન કરવો જોઈએ એવો શીખ આપતો, બોધ આપતો આ વિકાસ શર્મા રચિત એક સરસ મજાની જન્મની જે એમ કહેવાય કે પ્રસંગ કથા છે એને આજે વિસ્તારથી અભ્યાસ કરીએ. મિત્રો, તો આવો ટેક્સ્ટ બુક સાથે આવજો. પેજ નંબર છે 29, વિકાસ શર્મા. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. મેં શું કીધું હતું, બિઝનેસમેન છે એટલે એમને અવારનવાર જર્મની જવાનું આવતું હતું. તેઓ અવારનવાર પોતાના અનુભવ રણકાર હોય છે. આ અનુભવ અંગ્રેજી સામયિકમાંથી લેવામાં આવ્યો છે. અહીં વર્ણવેલી ઘટના આમ ઉઘાડે તેવી છે. પૈસા આપીને વસ્તુ ખરીદવી હોય તો પણ તેનો બગાડ કરવાનો અધિકાર કોઈને નથી, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ, એ સ્તુતિ સંતોષ માટે પણ જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહ ધરાવતા એ ભ્રમિક ભ્રામક હોય છે. એ પણ આ પ્રસંગ સમજાવે છે કે કોઈ પણ વસ્તુ, પૈસા પ્રોપર્ટી આપણી પાસે છે પણ ખોટો પેટ્રોલનો બગાડ કરવો, ડીઝલનો બગાડ કરવો, આ પણ મિત્રો એક સાધન સામગ્રી સમાજની છે. અત્યારે તમે જોઈ શકો છો 100 રૂપિયા પેટ્રોલના ભાવ પહોંચી ગયા છે. બને ત્યાં સુધી બે જણા જતા હોય તો એક બાઇક લઈને જવું જોઈએ. આવું બધું ઘણી બધી વિચાર સોચ આપણે વિચારી શકીએ છીએ. અહીંયા કોઈ પણ વસ્તુ છે આપણી સાધન સામગ્રી સમાજની છે, પૈસો આપણો 100 ટકા, પણ એનો બગાડ કરવાનો કોઈ તમને હક નથી, એ આ પાઠની અંદર સમજાવે છે. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. મેં શું કીધું કે ટેકનોલોજીની દ્રષ્ટિએ નંબર 1 દેશ છે.
નંબર 1 કન્ટ્રી ઘણી બધી એનો લઈ કોસ ગાડી જર્મન જર્મની ઘણી બધી ગાડીઓ પણ છે હે ટોયોટા છે મિત્રો ફોર્ચ્યુનર છે ટોયોટા ઇનોવા છે આ જર્મન છે જર્મન ટેકનોલોજી અને જર્મન ટેકનોલોજીનું જે એન્જિન છે ને ટોયોટા એ તો કહેવાય છે 2.5 લાખ સુધી એના એન્જિન ઓલ્ડ કારણ કે એની ટેકનોલોજી એવી છે અને જર્મન ટેકનોલોજી બ્રાન્ડ ટેકનોલોજી છે અને અત્યારે મિત્રો તમે જો ભારતની અંદર સૌથી વધારે ટેક્સીમાં ચાલતી ગાડી હોય તો ટોયોટાની છે કઈ ઇનોવા બીજી ફોર્ચ્યુનર બીજી ટેક્સીમાં છે પીટીઓસ આ બધી ટોયોટાની ગાડી છે આ બધી જે ટોયોટા બ્રાન્ડ છે એ જર્મન કંપની છે ટેકનોલોજીની દ્રષ્ટિ ઘણો આગળ વધેલો દેશ છે નાના નાના નગરોમાં એક ઊંચી ટેકનોલોજી વાળી ચીજ વસ્તુ બનાવાઈ છે આથી આપણને એમ થાય કે આવા દેશના લોકોને ઘણું ઓછો પડો અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે કમસે કમ મારા મનમાં તો એવી છાપ હતી પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજરો નજર જે જોયું તે જ કેટલાક અનુભવો થયા ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે અહીંયા વિકાસ શર્મા એમ કહે છે કે હું જ્યારે જર્મની ગયો જર્મની છે ખૂબ જ ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે નાના નાના શહેરોની અંદર પણ ખૂબ જ સારી ટેકનોલોજી વિકાસ પામી છે સારી ટેકનોલોજીનો ત્યાં વિકાસ થયો છે ઘણા બધા ત્યાંની જે પબ્લિક છે એ ખૂબ જ મહેનતુ પબ્લિક છે સારી મહેનત કરે છે સ્ટ્રગલ કરે છે ત્યારે હું જ્યારે જર્મની ગયો ત્યારે મેં મારા મનમાં એવા ઘણા બધા વિચારો રાખ્યા હતા કે ભાઈ જર્મની દેશ છે તો એની અંદર તો ખૂબ જ વૈભવ વિલાસવાળું જીવન હશે લોકો હાઈફાઈનું જીવન જીવતા હશે ખાવા પર મોજ મજા આનંદ પ્રમોદ કરતા હશે પણ જ્યારે ખરેખર મેં મારી સગી આપે જોઈ તો એવું નથી જીવન તો બધા સરખું જીવે જ છે પણ એ લોકો ખૂબ જ એજ્યુકેટેડ છે સમજણા છે કે આપણી જેમ બે ઠામ પૈસાનો ખર્ચ કરવો એવું નથી કરતા જ્યાં 5 રૂપિયા વાપરવાના હોય 25 રૂપિયા આપણે જે વાપરી નથી અને પછી દેવું થઈ જાય પછી સુસાઈડ ખરેખર એ લોકો ખૂબ જ સમજી વિચારીને ભવિષ્યનો વિચાર કરીને એ પોતાની સ્ટ્રગલથી પોતાની મહેનતથી જે લોકો આગળ આવે છે તેને પૈસો શું છે એ સમજે છે અને અહીંયા એમ કહેવાય છે કે જર્મનીમાં મેં મારી નજરે આપે જોયું તો આપણો જેવો વિચાર છે ભારતના લોકો કે વિદેશમાં અહીંયા જવા એવું બાકી જીવન પ્રમાણ જે વિદેશ કરે એવું કંઈ નથી હું હેમ્બર્ગ પહોંચ્યું બરાબર યાદ રાખજો જર્મની અંદર હેમ્બર્ગ સિટી છે અને એ તેમના ત્યાં પહોંચે છે ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારી માટે એક પાર્ટી ત્યાંના રેસ્ટોરન્ટમાં ગોઠવી હતી અમે રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા બધા ટેબલો ખાલી હતા એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યો હતો ટેબલ ઉપર માત્ર બે જ ડીશ હતી મને થોડું આશ્ચર્ય થયું કે આવું સાદું ખાણ છોકરો કંજૂસ લાગે છે આપણે ત્યાં તો જુવાનડો છોકરો છોકરીને લઈને રેસ્ટોરન્ટમાં જાય તો જાત જાતની વાનગીઓથી ત્યાં આંખ આંજી નાખે હવે આપણે વિકાસ શર્મા કહે છે હું હેમ્બર્ગ પહોંચ્યો મારા મિત્રોએ મારી માટે પાર્ટીનું આયોજન કરી આપવામાં આવ્યું એક રેસ્ટોરન્ટની અંદર અમે જમવા માટે ગયા રેસ્ટોરન્ટની અંદર ઘણા બધા ટેબલો ખાલી હતા અમે જમવા માટે બેઠા તો અમારી સામે એક કપલ એક છોકરો અને એક છોકરી જમવા માટે બેઠા હતા માત્ર બે જ ડીશ હતી તો અમને એવું લાગ્યું કે છોકરો સારો મંજૂસ લાગે કે સારી બે ડીશ આવું આવું સાદું ખાણું જમતો હશે સારો આ વિદેશમાં રહે યાર જર્મનીમાં હે અને આવું ખાવ અને આપણે તો ભારતમાં તો છોકરીને લઈને જમવા ગયા હોય તો હવે એમ કહેવાય કે આંખ આંજી નાખે આંખ આંજી નાખે એટલે આપણે જોઈને ન ગાય હે પ્લેટોને લાઈન લગાડે દે યાર આ લાઈન પેલું લાઈન પલાણ ઢોકળું હે હજી કંઈ ખાવું છે છેલ્લા આશ્રમ તો બાકી છે પણ આ જે વસ્તુ છે એમને નવાય કે હારું હારું કહેવાય કે આવું સાધુ એ જીવન જીવે છે બીજા એક ટેબલ ઉપર એક વૃદ્ધ સ્ત્રી હતી વેઇટર આવે અને એમને દરેક ડીશમાં પોતાના વાસણમાં ખાવાનું પીરસી છે દરેક જણ બધું જ ખાય છે ડીશમાં એક દાણો પણ છાંટે નહીં એટલે અધૂરું વધવા ન દે જૂઠું ન છોડે હવે સામેના એક ટેબલની અંદર વૃદ્ધ સ્ત્રી હોય એ પણ જમતી અને જે વેઇટર આવતો હતો ને એમને જેટલું જોઈતું હતું એટલું પીરસી જતું
જેટલું જોઈએ એટલું પીરસે ને એ બધી જે વૃદ્ધ સ્ત્રીઓ બધું ખાઈ જાય, થાળીમાં એક દાણો વધે નહીં. જોકે અમે એમના તરફ જાજુ ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવામાં ભણ્યા હતા, અમને સારી એવી ભૂખ લાગેલી એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવ્યું. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું, ખાણું એટલે જમવાનું, અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠીએ ત્યારે લગભગ નહીં નહીં હોય તો અમે મંગાવેલ ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. છંડાયેલું એટલે જૂઠું પડી રહ્યું હતું. હવે જો કેમ કહેવાય છે કે અમે એમના તરફ બહુ જાજુ ધ્યાન આપ્યું, ફટાફટ જમવાનું આવી પણ ગયું અને આવી ગયું એવું અમે તરત ખાવા પણ લાગ્યા. પણ જયારે જમીને ઉભા થયા ત્યારે અમારા ત્રીજા ભાગનું ભોજન છે એ ડીશોની અંદર એટલું હતું, જૂઠું હતું, અને એટલું જૂઠું મૂકીને અમે ઊભા થઈ ગયા. અમારાથી ખવાણું નહીં થઈ શક્યા નહીં. અમે હજી રેસ્ટોરન્ટથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈકે અમને બોલાવ્યું. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ અમારા વિશે રેસ્ટોરન્ટના માલિકને કંઈક વાત કરી રહી હતી. જ્યારે અમે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાં છોડીને ઊભા થયા તે તેમને ગમ્યું ન હતું. પછી એમ કહેવાય છે કે અમે રેસ્ટોરન્ટની અંદરથી થોડા બહાર નીકળ્યા ઉપવાસ થયો. ત્યાં તો પેલા હોટલના માલિકે અમને બોલાયા અને અમે કાચમાંથી એમ કહેવાય કે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રી છે એ હોટલના માલિક સાથે ચર્ચા કરી રહી, અને અમે હોટલમાં ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે અમે જે ડીશોની અંદર જૂઠું ખાવાનું છોડી દીધું છે તે પેલી સ્ત્રીને ગમ્યું નહોતું. અમને થયું કે તેઓ નાહકમાં કણકોદિયા છે. કણકોદિયા એટલે આગી પાછી કરવા પડે, કે આ તો ખાલી ખોટી અમારી આગી પાછી કરે છે, પૈસા મેં આગી પાસે પૂરા ભીલ ચૂક્યું છે, એઠું મૂક્યું કે ગમે એવું મૂક્યું, એમને શું લેવા દેવાય, હે એમને શું આ બધું કહેવાની જરૂર. એટલે અમે એમને કહી દીધું અમે જે મંગાવેલું તેના પૂરા પૈસા અમે ચૂકવી દીધા છે, અમે કેટલું ખાધું ને કેટલું છાંડ્યું તેની તમારે શું નિસ્બત, નિસ્બત મીન્સ તમારે શું મતલબ. હવે ઓલા એ કહે ભાઈબંધ થોડો ગુસ્સે થઈ ગયો, હે કે ભાઈ આ એને શું લેવા દેવાય, અમે બધા પૈસા ચૂકવા છે, પૂરું પેમેન્ટ ચૂક્યું છે, પૂરું બિલ ચૂક્યું છે, હે બિલ ચૂકવી દીધું છે, એમાં તમને શું તકલીફ છે, અમે ખાધું કેટલું ને છોડું કીધું એની યાર તમારે શું નિસ્બત, તમારે શું મતલબ. પેલી વૃદ્ધ સ્ત્રીઓ ગુસ્સે થઈ ગઈ. તેમાંથી એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈક સાથે વાત કરી. થોડી વારમાં સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણથી આવી પહોંચ્યો ને જે બન્યું તે જાણીને તેણે તો અમને 85 યુરોનો દંડ કર્યો. આવો દીધેલો ઓલી સ્ત્રી દાજીભાઈ, એક તો અમારી કન્ટ્રીમાં અનાજ કરવાનો બગાડ કરવાનો કોઈને હક નથી, એક તો આને અનાજનો બગાડ કર્યો અને પાછો રોક મારે. એટલે એક સ્ત્રીએ પોતાનો ફોન કાઢ્યો, ફોન કાઢીને સોશિયલ સિક્યુરિટી, યાદ રાખજો પેલી વૃદ્ધ સ્ત્રી છે એ સોશિયલ સિક્યુરિટીને ફોન કર્યો, તરત જ સોશિયલ સિક્યુરિટી ત્યાં પહોંચી ગયો અને એમને કેટલા દંડ કર્યો, 85 યુરોનો દંડ પડે. અમે શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 85 યુરોનો દંડ, યુરો મીન્સ જર્મનીનું જે ચલણ છે ને, આપણું જેમ ભારતનો પૈસા રૂપિયો બરાબર છે, અમેરિકાનો ડોલર, એમ જર્મનીનો જે યુરો છે, એટલે એમને 85 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. પેલો સોશિયલ સિક્યુરિટી આવી અને કંઈ આંબળા વગર 85 યુરોનો દંડ પડતો. અમે તો બધા ચૂપચાપ થઈ ગયા, એ ભારે કરી અને અમે અમારી દિલગીરી વ્યક્ત કરી, કીધું કે આઈ એમ વેરી સોરી, હો યાર અમને ખબર નહોતી આ તમારી જર્મનીની, હવે અમારાથી આ રીતે બીજી કોઈ થશે નહીં. પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, તમને જોઈતું તેટલું જ તમે ખાઈ શકતા હો, તેટલું જ મંગાવો, પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો સમાજની છે. મિત્રો અહીંયા ટાઇટલ આપણું સાર્થક થાય છે કે દુનિયામાં હજી ઘણા એવા લોકો છે જે આ બધી સાધન સામગ્રીથી ત્રિગોના અભાવથી પીડાય છે, માટે આ સાધન સામગ્રીનો
જરીકે બડા બગાડ કરવાનો તમને કોઈ હક પેલા ઓફિસરે કડક અવાજમાં તેમને કીધું કે તમારે જેટલું જોઈતું હતું ભાઈ એટલું મગાવો પૈસા તમારા છે પણ આ સાધન સામગ્રી સમાજની છે ઘણા બધા એવા દેશો ઘણા બધા દેશના એવા ગરીબ લોકો જે આ સાધન સામગ્રીથી પીડાય છે જેને બે વખતની રોટી નથી મળતી બિચારા લોકો તમે જોઈ શકો છો કે ફૂટપાથ પર ભીખ માંગે છે નાના નાના બાળકો અને મિત્રો આ પાઠ આપણને એવો બોધ આપે છે કે આજથી જ ગમે તેને ત્યાં જમવા જઈએ તો આપણને જેટલું ભાવતું હોય જેટલું જોઈતું હોય એટલું જ આપણે લેવું જોઈએ કારણ કે અનાજનો બગાડ કરવાનો આપણને કોઈ હક છે નહીં જો ગામડાઓની અંદર ગઈડા હોતું હોય ને એ પહેલા કહેતા કે તમે જ્યારે જમવા બેસો ત્યારે એને ખરેખર પગે લાગવું જોઈએ નમન કરવું જોઈએ જમ્યા પછી એ થાળીને તડસોડવી ન જોઈએ આનંદ પાવતું તેનંદ પાવતું ફલાણું થાળીનો ઘા કરવો છોડ અધૂરું છોડવું એ પણ એક પાપ છે ચરું ન કરવું એ પણ એક પાપ છે એટલે આ વસ્તુ આપણી સંસ્કૃતિ પણ આપણને કહે છે કારણ કે એ વસ્તુ વગરના ઘણા બધા દેશોની અંદર મિત્રો માણસો ભીડાય છે કે જેમને બે ટકની મોટી નથી અમે શોભીલા પડી ગયા રૂઢિ પ્રયોગનો અર્થ આ સમ મોસ્ટ ટાઈમ કે અંડરલાઈન કરજો શોભીલા પડવું એટલે શરમાઈ જવું હે અમને એમની વાત તદ્દન સાચી લાગી આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈને અમને અમારી જાત ઉપર શરમ ઉપજી ખરેખર આપણે આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ આપણે તો ધનવાન નથી એવા દેશના નાગરિક છીએ કે આપણે ત્યાં રીતના અભાવથી પીડાતા લોકોને નજરે નજરો જોઈએ છીએ છતાં આપણે આ ઉઘડતી નથી ખોરાકની ચીજ વસ્તુનો પણ આપણે એટલો બેભાન બગાડ કરીએ છીએ દેખે કહે છે શોભીલા પડી ગયા મોટા પીડા શરમાયા અને એમની ખરેખર તદ્દન વાત મને સાચી લાગી હકીકત આપણો વાત હોય આપણે એનો અનાજ બગાડ ન કરવો જોઈએ શોભીલા પડી ગયા શરમાયા અમને એવો વિચાર આવ્યો કે આ જર્મની આટલો ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ વધતો દેશ છે પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે ભિખારણની સંખ્યા ખૂબ જ ઓછી છે છતાં એમનો માણસ આવું માઇન્ડ આવા લોકોના વિચાર ખરેખર આ આપણા ભારત વાળાના વિચારમાં જરૂર છે જ્યાં આપણે મિત્રો આપણી નજરે આપણી સગી આંખે આપણે એ અનાજ વગરના લોકોને પીડાતા જોઈએ છે કોઈ પણ રેસ્ટોરન્ટની બહાર જાઓ તો ભિખારી મળશે કોઈ પણ લારી ગલારીમાં આગળ તમે જુઓ તો ભિખારી મળશે કોઈ પણ ભારતના ધર્મસ્થાનની બહાર તમે નીકળો તો તમને ભિખારી મળશે જ્યાં જુઓ ત્યાં તમે સગી આંખે જોઈ શકો છો કે જે હાથ માંગીને પૈસા બાપા કરીને કંઈક ખવડાવો કંઈક પીવડાવો કંઈક આપો આવી આજીજી કરતા હોય છે તો મિત્રો ખરેખર આપણા ભારત વાળા ખાસ જરૂર છે કે જો એ જર્મન લોકો આટલા માણસથી આટલા વિચારોથી આટલા મહેનતથી આટલા આગળ હોય તો આપણે તો અહીં ક્યાં પૈસાવાળો દેશ હતો મોટો ઇન્ડિયા હે ખેતી પ્રધાન દેશ છે આપણો અને આપણા તો મિત્રો ખેડૂતો આપણા ધરતી પુત્ર છે અને આ પાઠ મિત્રો ભૂમિપુત્રમાંથી જ લીધો છે કે ખરેખર જે અન્નદાતા આવી શકાય કે આપણો અન્નદાતા છે આપણો ખેડૂત છે આપણે ઇન્ડસ્ટ્રી લેવલથી કે હારી ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણો દેશ કંઈ આગળ નથી તમને કહી દઉં ભારતની મુખ્ય ઇન્કમ કંઈ તમને ખબર છે ખેતી એક વર્ષ મોરું આવે એટલે તમને ખબર ફુગાવો તરફ ફેલાઈ જશે સૌથી ઇન્ડિયાની અંદર સૌથી વધુ આવક હોય તો એ ખેતીની આવક છે અને ભારત એક ખેતી પ્રધાન દેશ છે અત્યારે મોનસૂન ચાલી રહી છે જો વરસાદ ન આવે તો બધાને બધી ફેકલ્ટીમાં અસર પડે એ શિક્ષણ જગત હોય તો ભલે ઉદ્યોગ જગત હોય તો ભલે વેપારી જગત હોય તો ભલે બધાને અસર પડે કારણ કે આપણો ભારત દેશ ઇન્ડિયા છે મિત્રો એ ખેતી પર ચાલે છે અને આપણો મિત્ર તો અન્નદાતા આપણો ખેડૂત છે તો આપણે તો ખરેખર ન જ અનાજનો બગાડ કરવો જોઈએ
આ ઘટના આપણે બરોબર પાઠ ભણાવી પાઠ ભણાવો નો અહીંયા રૂઢિક પ્રયોગ બરાબર યાદ રાખજો યાદ રાખજો મિત્રો બરાબર એટલે કે કો બોલાવી બોધ પાઠ આપજો એવો રૂઢિક પ્રયોગ થાય અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટોસ્ટેટ નકલ કરીને અમે દરેકને યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી અમે તે અમારા ઓરડાની દીવાલ ઉપર ચોટાડી રાખી અને કાયમ રંડોળતા કે કોઈએ ક્યારેય કશો બગાડ કરવો નહીં જે અમે 15 યર્સનો દંડ મેળવ્યો ને એની અમે ઝેરોસ્કોપી કરાવી લીધી ત્રણે અને ત્રણે અમારા બેડરૂમમાં રાખી કે જેથી કરીને અમને યાદ આવે કે ક્યારે પણ ગમી કન્ટ્રીમાં જઈએ ગમીના ઘરે જઈએ ગમીના ફ્રેન્ડના ત્યાં જઈએ પણ અનાજનો બગાડ આપણે કરવો જોઈએ નહીં કારણ કે સાધન સામગ્રી છે એ મિત્રો સમાજનો છે પૈસો આપણો છે તમે પૈસાથી કોઈ પણ વસ્તુને ખરીદી શકો છો તમને ન ખબર હોય તો કહી દઉં આ તમને તમારી જાણ ખાતર આ પાઠ છે કે બધી વસ્તુ ઉપર આપણા ઇન્ડિયાના જે બી સરકાર છે ને એનો હક લાગે તમે નવી ગાડી લો ને તો એની સાથે ભારત સરકારનો પરિપત્ર આવશે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે તમે કાર ખરીદી છો પણ દેશના કાર્ય માટે જ્યારે તમારે ગાડીની જરૂર પડી ને એટલે તમારા ઘરે આવી ઉઠાઈ જાય હો ભાઈ મોટી બીએમ હોય ઓડી હોય જગુઆર હોય કે ફોર્ચ્યુનર સરકારને જ્યારે દેશ માટે કટોકટીમાં ગાડીની જરૂર પડી એટલે એ તમારી ગાડી ભલે તમે પૈસાથી ખરીદી પણ એનો હક ઇન્ડિયાની સરકારનો લાગે એ તમારી ગાડી ગમે ત્યારે ઉઠાવી જાય એને જરૂર પડી ત્યારે આ સંવિધાન પ્રત્યે તમે વાંચો જેને ગાડી લીધી હશે ત્યારે ખબર આ પત્ર આવે કે જ્યારે ભારત સરકારને જરૂર પડશે ત્યારે એને તમારી ગાડી છે પરત કરવી પડશે એટલે કહેવાનો મીન્સ કે પૈસો આપવો છે પણ સાધન સામગ્રી તો સમાજની જ છે આવો સરસ મજાનો વિકાસ શર્મા રચિત એક પ્રસંગ કથા જે જર્મની ઘટનાની યાદ અપાવે છે કે અહીંયા ખરેખર અનાજનો બગાડ કરવો જોઈએ નહીં અને મિત્રો આ પાઠ ભૂમિપુત્રમાંથી લેવા આવ્યો છે આ પાઠને મિત્રો આપણે પરિપૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા ફરી મળશું ત્યાં સુધી ઓનલાઈન જોડાવ